गुजरात सरकार द्वारा बिन हथियारी अने हथियारी पुरुष महिला लोकरक्षक दर 3 नी 2021 ની ભરતી પ્રક્રિયામાં રાજકોટમાં ભરતી કૌભાંડ આચર્યાનું બહાર આવતા સનસનાટી મચી જવા પામી હતી। રાજકોટ શહેર ખાતે 332 ઉમેદવારો ફાળવવામાં આવ્યા હતા, જેમાં નિમણૂક થયેલ એલઆરડીના બીજા નંબરનો તે જ નંબરનો ઓર્ડર લઈ ટ્રેનિંગમાં હાજર થવા આવેલ શંકાસ્પદ શખ્સની તપાસમાં ભરતી કૌભાંડનો પર્દાફાશ થયો હતો। તે બનાવમાં ક્રાઇમ બ્રાન્ચે મોડી રાત્રે જસદણ પંથકના 4 શખ્સો સામે ગુનો નોંધી ધરપકડની કાર્યવાહી હાથ ધરી હતી। પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા આ બાબતે પત્રકાર પરિષદનું આયોજન કરી પત્રકારોને વિશેષ માહિતી આપવામાં આવી હતી। અહેવાલ વિજય મકવાણ। હકીકત એ મુજબ છે કે એક પ્રદીપ નામનો છોકરો એક અપોઇન્ટમેન્ટ લેટર સાથે સીપી ઓફિસ ખાતે રજૂ થવા માટે આવે છે અને એ દેખાડીને એમ જણાવે છે કે મને અહીંયા નોકરી મળી ગઈ છે। આરપીઆઈએ એ જે કોલ લેટર હતો, જે અપોઇન્ટમેન્ટ લેટર અને કોલ લેટર એ બંનેની ચકાસણી કરે છે। ચકાસણી કરતાં પોતાના રેકર્ડ ઉપર ખરાઈ કરતાં તેને જણાઈ આવે છે કે આની અંદર કંઈક શંકાસ્પદ છે। તેના આધારે પોતાના રેકર્ડની ત્યારબાદ શીટ શાખાના રેકર્ડની ખરાઈ કરાવડાવે છે અને તેના આધારે શંકાસ્પદ જણાતા આ બાબતે જાણ કરે છે અને ક્રાઇમ બ્રાન્ચ એની તપાસ શરૂ કરે છે। ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં એવું ધ્યાન પર આવે છે કે આ જે પ્રદીપ નામનો છોકરો છે એણે બોગસ અપોઇન્ટમેન્ટ લેટર બનાવડાવેલ છે, જેની ફર્ધર પૂછપરછ કરતા પોતાના માસા જે છે તે માસા પાસેથી એણે આખી આખી લિંક મેળવી હતી એવું ધ્યાન પર આવે છે। તેના માસા ભાવેશભાઈ છે, તેનો એણે સંપર્ક જ્યારે પોતે ફેલ થયો ત્યારે કર્યો હતો અને એ માસાને અમુક પૈસા એણે એડવાન્સમાં આપ્યા હતા અને માસાએ આગળ એક બીજી ચેનલ ઓપન કરીને પોતાના એક બીજા ભાઈ છે બાલુભાઈ એનો કોન્ટેક્ટ કર્યો અને તેમ બાલુભાઈએ ફર્ધર આપણા જે મુખ્ય આરોપી છે બંને તેનો કોન્ટેક્ટ કર્યો અને તેનો કોન્ટેક્ટ કરીને આખે આખા બોગસ અપોઇન્ટમેન્ટ લેટર બનાવવા માટેનું આખે આખું કૌભાંડ આચર્યું હતું। આની અંદર અત્યાર સુધીની વિગત એવી મળી છે કે ચોટીલા, રાજકોટ રૂરલ અને સુરેન્દ્રનગર જિલ્લાની અંદર જે આપણા રાજકોટ આસપાસના તાલુકાઓ છે તે તાલુકાઓની અંદર રહેતા અમુક અમુક વિદ્યાર્થીઓએ કે જે લોકોએ ફેલ થયા હતા, આઈધર પીઈટીમાં ફેલ થયા હોય અથવા ત્યારબાદ ફેલ થયા હોય, તે લોકોએ આનો સંપર્ક કરીને બોગસ કોલ લેટર્સ અને અપોઇન્ટમેન્ટ લેટર્સ બનાવડાવેલ છે। અત્યાર સુધીમાં આપણી તપાસમાં આશરે 28 લોકોએ આવા બનાવ્યા હોય તેવું પ્રાથમિક દ્રષ્ટિએ અમને જણાઈ આવે છે। આ બાબતે 4-5 લાખ રૂપિયા અને તેની અંદર જે વચેટિયા લોકો જે આપણે જેને ડિટેન કર્યા છે તે લોકોને 50,000 રૂપિયા મળતા હોય અને બાકીના મુખ્ય આરોપી સુધી જતા હોય એ પ્રમાણેની હકીકત દેખાઈ આવે છે। અત્યાર સુધીમાં આપણે 4-1 લોકો છે તેને અટકાયત કરીને તેની પૂછપરછ આગળ શરૂમાં છે અને તે લોકોની તપાસ, તે લોકોની જે અત્યાર સુધીની પૂછપરછ થઈ છે તેની અંદર બીજા 15-20 લોકોની અટકાયત ભવિષ્યમાં કરવાની થશે। સર, ખાસ કરીને એક મહિલા દ્વારા એલઆરડી ઓફિસમાંથી ફોન કરવામાં આવતો એવું કહેવામાં આવે છે, તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે કે કેમ? તમામ લોકો જે આ કાવતરાના ભાગ રૂપે પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે જોડાયેલા છે તે તમામ લોકો વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે। અત્યાર સુધીની તપાસમાં એવું આવ્યું છે કે આ લોકો 18-19 આ 2 તારીખોની વચ્ચે અલગ અલગ જગ્યાએ હાજર થવા જવાના હતા અને તેનો ટેસ્ટ કેસ જે છે તે આ જે પ્રદીપ નામનો ઇસમ જે રાજકોટ સિટી ખાતે હાજર થવા આવ્યો તે ટેસ્ટ કેસ હતો, તે હાજર થાય અને ત્યારબાદ જો એ સક્સેસ જાય તો પછી બીજા બધા લોકો અલગ અલગ જગ્યાએ હાજર થવા જવાના હતા તેવું અત્યાર સુધીની પ્રાથમિક અમારી તપાસમાં આવ્યું છે। અમે જે જે જગ્યાએ તે લોકો હાજર થવા જવાના હતા તે તમામ જિલ્લા યુનિટ જે છે તેને એલર્ટ કરી દીધા છે। અત્યાર સુધી કોઈને આ પ્રમાણે નોકરી મળી ગઈ હોય અથવા હાજર થઈ ગયા હોય તેવું તપાસ દરમિયાન જણાય